हेलो विद्यार्थी मित्रों, हवे आपणे આગળ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ વિથ ફંક્શન માં ચાર પાર્ટ જોયા, એમનો આ પાર્ટ 5 કમ્પ્લીટ ધ સેન્ટેન્સ વિથ ફંક્શન જેમનો ભાગ 5. હવે આગળના ચાર ભાગની અંદર આપણે જોયું, હવે પાંચમા ભાગની અંદર આપણે જોશું કે એક્સપ્રેસિંગ મેનર ઓફ એક્શન. પાંચમા ભાગની અંદર આપણે આ ટોપિક લેશું કે એક્સપ્રેસિંગ મેનર ઓફ એક્શન. મેનર ઓફ એક્શન, હવે આ લેંગ્વેજ ફંક્શન છે કે એક્સપ્રેસિંગ મેનર ઓફ એક્શન. તો પહેલા તો એ ફંક્શન શું કહે છે? એ એક્સપ્રેસિંગ મેનર ઓફ એક્શન એ લેંગ્વેજ ફંક્શન ક્યારે વપરાય? તો કે જ્યારે એક વ્યક્તિ બીજા વ્યક્તિની જેમ કોઈ કાર્ય કરે. શું કરે? જ્યારે એક વ્યક્તિ બીજા કોઈ વ્યક્તિના જેમ કાર્ય કરતા હોય ત્યારે તે બાબત રજૂ કરવા માટે આ એક્સપ્રેસિંગ મેનર ઓફ એક્શન લેંગ્વેજ ફંક્શન વપરાય છે. એટલે ટૂંકમાં શું કહેવાનું થયું? તો કે જ્યારે કોઈ એક વ્યક્તિ છે, એ વ્યક્તિ જે કોઈ કામ કરે છે, કાર્ય કરે છે, તો એ કામ અથવા એ કાર્ય એ બીજો કોઈ એક વ્યક્તિ કરે છે, બરાબર, બીજો કોઈ એક વ્યક્તિ કરી ચૂક્યો છે અથવા તો કરે છે, તેમના જેવું જ કામ કરે છે, એવું દર્શાવવાનું હોય ત્યારે શું વપરાય? એક્સપ્રેસિંગ મેનર ઓફ એક્શન. હવે દાખલા તરીકે આપણે કહીએ કે ભાઈ નાની બોલે છે, ઉદાહરણ તરીકે સમજવા માટે, બરાબર, કે ભાઈ નાની બોલે છે. કેવી રીતે બોલે છે? હવે નાની બોલે છે, એક જે બોલવાનું કામ કરે છે એને આપણે બીજા કોઈ વ્યક્તિના એ જ બોલવાના કામ સાથે સરખાવી, એટલે કે નાના બોલતા હતા, જેમ નાના બોલતા હતા તેવી જ રીતે નાની બોલે છે. તો શું થયું? નાના બોલતા હતા એક બીજો વ્યક્તિ થયો, એમના જેમ જ આ એક વ્યક્તિ કાર્ય કરે છે. તો આવું ક્રિયા દર્શાવવા માટે શું વપરાય? બરાબર, કે એક્સપ્રેસિંગ મેનર ઓફ એક્શન. જ્યારે એક વ્યક્તિ, એના માટેની વ્યાખ્યા લખું, જ્યારે એક વ્યક્તિ બીજા કોઈ વ્યક્તિની જેમ, જ્યારે એક વ્યક્તિ એ બીજા કોઈ વ્યક્તિની જેમ કોઈ કાર્ય અથવા ક્રિયા કરતા હોય, જેમ કોઈ કાર્ય અથવા ક્રિયા કરતા હોય, શું? કોઈ કાર્ય અથવા કોઈ એવી ક્રિયા કરતા હોય તો તે રજૂ કરવા માટે, તો તે બાબતને રજૂ કરવા માટે એક્સપ્રેસિંગ મેનર ઓફ એક્શન લેંગ્વેજ ફંક્શન વિદ્યાર્થી મિત્રો, આ છે આપણે એક્સપ્રેસિવ મેનર ઓફ એક્શન ફંક્શનનો ઉપયોગ, એટલે કે એમની વ્યાખ્યા. જ્યારે કોઈ એક વ્યક્તિ બીજી કોઈ વ્યક્તિ કોઈ ક્રિયા કરે છે કે કોઈ કામ કરે છે, એમના જેમ આ ક્રિયા કે કામ કરે છે, તો એ દર્શાવવા માટે શું વપરાય? બરાબર, એક્સપ્રેસિંગ મેનર ઓફ એક્શન. તો એમાં દાખલા તરીકે આપણે કીધું હતું કે નાની સ્પીક શું કરે છે? નાની સ્પીક એટલે કે નાની બોલે છે. તો હવે આ ક્રિયા દર્શાવવા માટે આપણે ગ્રામેટિકલ પોઈન્ટ એસ અથવા લાઈક
આ બે ટોપિકનો ઉપયોગ થાય છે, તેનો એસ અથવા લાઈફ. હવે આપણે વાંચીએ તો નાની સ્પીક કૌંસમાં આપ્યું હોય આપણે એક્સપ્રેસિંગ મેનર ઓફ એક્શન. હવે આ રીતનું આપણને વાંચી આપેલું છે કે નાની સ્પીક નાની બોલે છે, એક્સપ્રેસિંગ મેનર ઓફ એક્શન. તો હવે પહેલા છે અર્ધું વાક્ય છે, પહેલા શું ક્રિયા બને છે એ ક્રિયા આપણે સમજી લેવાની. આ જે ક્રિયા બને છે એવી જ ક્રિયા આપણે બીજું કોઈ કરવાથી ટેવાયેલું હોય, કોઈ કરે છે અથવા તો કરતો હતો એવું એક વસ્તુ આપણે ગુજરાતીમાં ગોતી લેવાનું. જેમ કે આપણે લેશું પહેલી ક્રિયા શું થઈ છે, નાની સ્પીક એટલે નાની બોલે છે, એક વસ્તુ કન્ફર્મ આપણા માટે થઈ ગયું. હવે બીજી ક્રિયા લઈ લો, કોઈ બોલતું હોય અને બીજો કરતા લઈ લો, તો આપણે લીધું નાના બોલતા હતા અથવા નાના બોલે છે, બરાબર. તો શું થશે, પેલી ક્રિયા એમને મૂકી દીધી નાની સ્પીક, પછી એસ. હવે બીજો કરતા લીધો જેની સાથે આપણે સરખામણી કરવાની છે બીજા કોઈ સાથે, તો નાના. હવે એક ક્રિયા તો નાના ઓ, નાના બોલતા હતા એ જ રીતે નાની બોલે છે. એમના પછી આપણે બીજું ઉદાહરણ જોશું, મિસ્ટર વાઇટ આસ્ક ફોર વિસી શોપ. મિસ્ટર વાઇટ આસ્ક ફોર, મિસ્ટર વાઇટ આસ્ક ફોર વિસી, બરાબર. વિશેષ એટલે કે ઈચ્છા, જે આપણે બારમાની અંદર પાંચમા પાસ છઠ્ઠા પાસની અંદર આવે છે, આપ્યું હોય એક્સપ્રેસિંગ મેનર ઓફ એક્શન. રેડી? હવે તો પેલી જે આપણે ક્રિયા આપેલી છે એ ક્રિયાને આપણે સારી રીતે સમજી લો. મિસ્ટર વાઇટ આસ્ક્ડ એટલે મિસ્ટર વાઇટે માગી હતી અથવા તો પૂછ લીધી હતી, ફોર વિશિષ્ટ એટલે ઈચ્છા, બરાબર. કેવી રીતે? હવે ઈચ્છા મિસ્ટર વાઇટે પૂર્ણ કરી હતી, કે મિસ્ટર વાઇટે ઈચ્છા જેમાં હતી એ એક વાંદરાના પંજાની અંદર, તો કે એ આપણે પાઠની અંદર શીખેલા આ વાક્ય શેના ઉપર છે, તો કે એક વાંદરાના પંજાની વાત કરે છે. વાંદરાના પંજા ઉપર કોઈ એક સંતે એ શું કરી હતી, વિદ્યા કરેલી હતી, અને એ વિદ્યાથી એ મંત્ર એમાં મૂકેલો હતો અને એમનાથી એ જાદુ પાત્ર બની ગયું હતું. હવે એ જાદુ પાત્ર શું હતું, તો કે કોઈ વ્યક્તિ એ વાંદરાના પંજાને લઈ અને પોતાની ઈચ્છા જો માગે તો એ તેમની ઈચ્છા પૂર્ણ થાય છે. તો એટલા માટે ઈચ્છા પૂર્ણ કરવા માટે એને શું લીધું હતું, વાંદરાનો પંજો. મિસ્ટર વાઇટે તેમની ઈચ્છા માગી, હવે એની ઈચ્છા માગવાની ક્રિયા કરી, એટલે આપણે શું કરવાનું છે, મેનર ઓફ એક્શન એટલે ક્રિયાની સરખામણી કરવાની છે. તો એને ઈચ્છા માગી, એને ક્રિયા કરી લીધી, હવે એ બાબત છૂટી થઈ ગઈ. પણ આપણે દર્શાવવાનું શું છે, એ ક્રિયા એને કેવી રીતે કરી, કેવી રીતે એટલે કોના જેમ કરી, બીજા કોઈ વ્યક્તિ એને કઈ ક્રિયા કરી હતી એની સાથે એને શું કરવાનું છે, સરખાવવાનું છે. તો આપણે એમ કહી શકીએ કે મિસ્ટર વાઇટે તેમની ઈચ્છા કરી, કેવી રીતે, કેવી રીતે જાણે બરાબર કેવી રીતે, તો કે મિસ્ટર મોરિસે તેમને સલાહ આપી હતી. તો આપણે એવું કહી શકીએ કે મિસ્ટર મોરિસે એમને જે પ્રમાણે સલાહ આપી હતી, તો સલાહ આપી હતી એટલે સલાહ એને કોઈ ક્રિયા કરવા માટેની આપી હતી, એને સૂચન કર્યું હતું કે આ ક્રિયા આ રીતે કરવાની, આમ કરવાનું. તો એ જે રીતે સલાહ આપી હતી, એડવાઇસ આપી હતી, એ રીતે એમણે શું કર્યું, ક્રિયા કરી, એટલે એક બીજી સાથે ક્રિયા શું થઈ, સરખામણી થઈ. તો મિસ્ટર વાઇટ આસ્ક્ડ ફોર વિશિસ યસ મિસ્ટર મોરિસ. હવે આપણે બીજો કરતા મૂક્યો, મિસ્ટર મોરિસ,
બરાબર. હવે તેમણે સલાહ આપી હતી. હવે જો આમાં ખાસ કારમાં ધ્યાન રાખજો, આગળના વાક્યની અંદર આપણે અહીંયા કાળ લીધો કયો, ભૂતકાળ. શું કામ અહીંયા કયો કાળ લીધો તો આપણે વર્ષમાં. એનો અર્થ એવો થયો કે નાની બોલે છે એટલે નાની જીવે છે, અને નાનીની બોલવાની હજી ટેવ છે, કેરી નાના જીવતા નથી, એ મરી ગયા હતા એટલે નાના બોલતા હતા તેવું સમજાણું. તો એટલા માટે અહીંયા શું લીધું આપણે, ભૂતકાળ. અમરી તો કે રાતેલા બોલતા હતા અને આની ક્રિયા જે ચાલુ છે. તો અહીંયા પણ આપણે સાબે વર્તમાને લઈ શકીએ, એવું કહી શકીએ નાના બોલે છે તે રીતે નાની બોલે છે, તો એ પણ હયાત હોય શકે. પણ અહીંયા બે કાળ સરખો લઈ શકી નહીં. શું કામ? તો કે આપણે ખબર છે મિસ્ટર વાઇટે આ એ ઈચ્છા કરવાની ક્રિયા શું કરી નાખી, એ પૂર્ણ કરી નાખી છે, એટલે આ સાદો ભૂતકાળ થઈ ગયો છે. શું થઈ ગયું એ? તો એને ઈચ્છા જે કરી હતી એ ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. તો એને જયારે ઈચ્છા કરી એ ભૂતકાળ થઈ ગયો. તો એને સલાહ કઈ આપી હોય? ઈચ્છા પહેલા સલાહ આપી હોય તો ઈચ્છા ભૂતકાળ થયો, તો એ પહેલા જે સલાહ આપી ક્રિયા શું થઈ ગઈ? ભૂતકાળનો ભૂતકાળ થયો. તો ભૂતકાળનો ભૂતકાળ નિયમ શું લેવો પડે? પૂર્ણ ભૂતકાળ. બરાબર. એટલે હેડ પૂર્ણ ભૂતકાળમાં શું આવે? હેડ પ્લસ ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ. તો હેડ એડવાઇસ્ડ. સમજાણું એ? શું કામ હેડ એડવાઇસ લીધું? કે ઈચ્છા કરવાની ક્રિયા શું થઈ ગઈ હતી? પૂરી. તો એ જે ઈચ્છા કરવાની ક્રિયા પૂરી થઈ એ પહેલા એને સલાહ આપી હોય ને, તો આના પહેલાની ક્રિયા એટલે શું થયું? પૂર્ણ ભૂતકાળ. રેડી? હવે એના પછી આપણે ત્રીજું ઉદાહરણ જોયું. અમિતા દેવ એ પિક્ચર. Expressing manner of action. હવે શું આપ્યું? અમિતા ડ્રેવ અ પિક્ચર. હવે કરતા અમિતા. હવે બીજું ક્રિયા શું થઈ? દોડવાની. દોડવું વિશેમાં આપ્યું આપણને ભૂતકાળમાં, એટલે અમિતાએ એક પિક્ચર દોર્યું હતું. તો કેવું દોર્યું હતું? કોક જેવી ક્રિયા કરવાની. તો આપણે એને બીજા કોઈએ શીખડાવ્યું એવું કહી શકીએ. બરાબર. કે તેણીને શીખડાવ્યું હતું તે રીતે તેમણે પિક્ચર દોર્યું હતું, એટલે અમિતા દેવ એ પિક્ચર એ તેણીને શીખવ્યું હતું. તો શીખવવું એટલે ભૂતકાળ, એટલે ટોટ. સાદો ભૂતકાળ પણ લઈ શકશો, પૂર્ણ ભૂતકાળનો પણ ઉપયોગ કરી શકશો. શું કામ? દોરવાની ક્રિયા ભૂતકાળમાં, તો એના પહેલા એને દોરે શીખવેલું હોય. ટોટ હોટ, કે તેણીને શીખવ્યું હતું તેવું તેણીએ પિક્ચર શીખ્યું દોર્યું હતું. હવે બીજી વખત ઉદાહરણ આપણે જોઈએ, એક વખત માટે જોઈએ. એક્શન એક્સપ્રેસિંગ મેનર ઓફ એક્શન ક્યારે વપરાય? તો કે જ્યારે કોઈ એક વ્યક્તિ બીજા કોઈ વ્યક્તિની જેમ કોઈ કાર્ય અથવા ક્રિયા કરતા હોય તો તે બાબતને રજૂ કરવા માટે શું વપરાય છે? એક્સપ્રેસિંગ મેનર ઓફ લેંગ્વેજ ફંક્શન. તો એના માટે પેલું નાની સ્પીચ, નાની બોલે છે, બરાબર એ જાણે તે નાના સ્પોક. જેમ નાના બોલતા હતા તેમ નાની બોલે છે. મિસિસ વાઇટ આસ્ક ફોર વિશિસ. મિસિસ વાઇટે, બરાબર, સોરી મિસ્ટર વાઇટે એ તેમની ઈચ્છા માગી હતી. એ જેમ મિસ્ટર મોરિસ હેડ એડવાઇસ. મિસ્ટર મોરિસે તેમને સલાહ આપી હતી એ મુજબ તેમણે તેમની ઈચ્છા માગી હતી. અમિતા ડ્રેવ અ પિક્ચર એઝ ટોટ હર. અમિતાને તેણીને શીખવવામાં આવ્યું હતું તે રીતે અમિતાએ એક પિક્ચર દોર્યું હતું. હજી આપણે બે ત્રણ ઉદાહરણ જોઈ લઈએ.
our full your works. Expressing manner of action. એટલે અવર સ્કૂલ પીઓન વર્ક્સ, એટલે અમારા સ્કૂલનું પટ્ટાવાળો કામ કરે છે. કેવી રીતે કામ કરે છે? એ કામ કરવાની ક્રિયા પટ્ટાવાળાની આપણને આપી દીધી છે, તો હવે આપણે કરવાનું શું? બીજા કોઈ વ્યક્તિની જેમ કરે છે, તો બીજા વ્યક્તિ સાથેની ક્રિયા એને દર્શાવવાની. તો બીજો વ્યક્તિ કોઈ પણ તમે લઈ લ્યો કે ભાઈ અમારી સ્કૂલના પ્રિન્સિપાલના સૂચન મુજબ, પ્રિન્સિપાલની સલાહ મુજબ, ક્લાસ ટીચરના સલાહ મુજબ, તો કોઈ પણ લઈ શકો છો. તો બની જશે એવી રીતે અવર સ્કૂલ પ્યોન વર્ક એસ ધ પ્રિન્સિપાલ હવે અહીંયા સાદો વર્તમાન છે, અહીંયા પણ મેં સાદો વર્તમાન કાળ લીધો. શું કામ? પટ્ટાવાળાને ક્રિયા કરવાની ક્રિયા વારંવાર ચાલુ છે. શું છે? વારંવાર ક્રિયા ચાલુ છે, એટલે રોજ બરોજની ક્રિયા છે. અહીંયા પણ સાદો વર્તમાન લીધો. શું કામ? રોજ બરોજની પટ્ટાવાળાની ક્રિયા છે, તો એને સૂચન આપવાની ક્રિયા પણ શું છે? રોજ બરોજની ચાલુ છે. સૂચન આપી દીધું નહોતું, હજી આપે છે ને આપે છે, એ મુજબ એ ક્રિયા કરતો રહીએ છે. એટલે બંને ક્રિયા શું થઈ ગઈ? રોજ બરોજની, રોજ બરોજની બંને ક્રિયા હોય એટલે આપણે એમાં કયો કાળ દર્શાવી? સાદો વર્તમાન કાળ. એના પછી હી પ્લાન્ટ્સ લાઈફ. હવે જો આપણને એક્સપ્રેસિંગ મેનર ઓફ એક્શન, હવે આ આપણને આપ્યું છે, બરાબર? આ શું આપ્યું છે આપણને? લાઈફથી બનાવવાનું. શેનાથી બનાવવાનું? લાઈફથી. હી પ્લાન્ટ, એટલે તે પ્લાન્ટ કરે છે, આયોજન કરે છે. લાઈક એટલે ના જેમ, કેના જેમ? તો બીજા કોઈ વ્યક્તિને સરખામણી દર્શાવી દો. તે પ્લાન કરે છે, હી પ્લાન લાઈક ધ પ્રિન્સિપાલ, તે પ્રિન્સિપાલની જેમ શું કરે છે? આયોજન કરે છે, પ્લાન કરે છે. સમજાઈ ગયું? ટૂંકમાં બંને ક્રિયા શું થવી જોઈએ? સરખી થવી જોઈએ. એના પછી છઠ્ઠું, મનોજ ટીચીસ ઇંગ્લિશ, એક્સપ્રેસિંગ મેનર ઓફ એક્શન. હવે આપણે બીજું વાક્ય લખું, મનોજ ટીચીસ ઇંગ્લિશ. મનોજ ઇંગ્લિશ શીખવે છે. હવે એક ક્રિયા થઈ ગઈ મનોજ, કરતા ક્રિયા શું થઈ? શીખવાની. મનોજ ઇંગ્લિશ શીખવે છે, તો બીજી ક્રિયા સાથેને સરખાવો. કેવી રીતે? તો કે ખરેખર વાસ્તવિક સાચા શિક્ષક ક્લાસમાં શીખવે છે. રિયલ શિક્ષક ક્લાસમાં શીખવે છે, એ રીતે જ મનોજ ઇંગ્લિશ શીખવે છે. તો શું થયું? મનોજ ટીચીસ ઇંગ્લિશ એ કરતા શું આવ્યું? સાચા શિક્ષક, એટલે એ રિયલ ટીચર. હવે આ વારંવાર થતી ક્રિયા છે, ટીચીસ ઇન ધ ક્લાસ.
બરાબર, ક્લાસમાં એક વાસ્તવિક શિક્ષક શીખવે છે એવી જ રીતે મનનો જ ઇંગ્લિશ શીખવે છે. હવે એના પછી આપણે છેલ્લું ઉદાહરણ જોઈએ. 4, 5, 6, 7. પ્રિયંકા ડાન્સ. પ્રિયંકા ડાન્સ એટલે પ્રિયંકા ડાન્સ કરે છે. એક્સપ્રેસિંગ મેનર ઓફ એક્શન. હવે આ શું થયું? પ્રિયંકા ડાન્સ કરે છે તો આપણને એક કર્તા આપી દીધો છે પ્રિયંકા, બીજું ક્રિયાપદ આપી દીધું છે ડાન્સિસ. હવે પ્રિયંકા ડાન્સ કરે છે તો કેવી રીતે બીજા કોઈ વ્યક્તિ સાથેની ક્રિયા આપણે શું કરવાની છે? સરખાવવાની છે. તો બીજું કોઈ એક વ્યક્તિ કર્તા તરીકે લઈ લ્યો તો આપણે લઈ શકીએ હેમા માલિની. બરાબર, સ્ટેજ ઉપર જેવું જ પરફોર્મન્સ કરે છે એવું જ પ્રિયંકા ડાન્સ કરે છે. તો પ્રિયંકા ડાન્સિસ ઇઝ હેમા માલિની પરફોર્મ શો ઓન ધ સ્ટેજ. રેડી વિદ્યાર્થી મિત્રો, બીજી વખત જોઈએ. અવર સ્કૂલ પીઓન વર્ક. અમારા સ્કૂલનો પટાવાળો કામ કરે છે. કેવી રીતે? તો કે પ્રિન્સિપાલના સૂચન મુજબ. એટલે ધ પ્રિન્સિપાલ સજેસ્ટ. અવર સ્કૂલ પીઓન વર્ક એઝ ધ પ્રિન્સિપાલ સજેસ્ટ. પ્રિન્સિપાલના સૂચન મુજબ, સૂચનની જેમ અમારા સ્કૂલનો પટાવાળો કામ કરે છે. બીજું, હી પ્લાન કે આયોજન કરે છે, પ્લાન કરે છે. કેવી રીતે? તો કે પ્રિન્સિપાલની જેમ. તે પ્રિન્સિપાલની જેમ પ્લાન કરે છે. અથવા અહીંયા ડેસ મૂકવું તો મૂકી શકાય ક્રિયાપદ. મનોજ ટીચિસ ઇંગ્લિશ. મનોજ ઇંગ્લિશ શીખવે છે. કેવી રીતે? તો કે જાણે કે ક્લાસમાં એક વાસ્તવિક શિક્ષક, સાચા શિક્ષક શીખવતા હોય. મનોજ ટીચિસ ઇંગ્લિશ એઝ અ રિયલ ટીચર ટીચિસ ઇન ધ ક્લાસ. પ્રિયંકા ડાન્સિસ. પ્રિયંકા ડાન્સ કરે છે. કેવી રીતે? તો કે હેમા માલિની સ્ટેજ પર પરફોર્મન્સ કરે છે તેવી જ રીતે તેઓ જ ડાન્સ કરે છે. એટલે પ્રિયંકા ડાન્સિસ એઝ હેમા માલિની પરફોર્મન્સ ઓન ધ સ્ટેજ. રેડી વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણે એક્સપ્રેસિંગ મેનર ઓફ એક્શન. બરાબર, કે જે ફંક્શનનો એક મુદ્દો જે આપણે જોયું. ક્યારે વપરાય? તો કે જ્યારે કોઈ એક વ્યક્તિ જે કાંઈ કામ કરે છે, ક્રિયા કરે છે, કાર્ય કરે છે, એ ક્રિયા કે કામ એ બીજા કોઈ વ્યક્તિ હોય કે બીજા કોઈ વ્યક્તિ ક્રિયા કરે છે તેવી રીતે રજૂ કરવાનું હોય. બરાબર, એ કામ અથવા એ ક્રિયા બીજા કોઈ વ્યક્તિની જેમ કરે છે એવું આપણે રજૂ કરવાનું હોય તો એવું રજૂ કરવા માટે એક્સપ્રેસિંગ મેનર ઓફ એક્શન લેંગ્વેજ ફંક્શન વપરાય છે. તો આપણે કઈ રીતે ક્રિયા સાથે સરખામણી કરવી એ વસ્તુ આપણે જોઈ લીધી. ફંક્શનનો પાર્ટ 5માની અંદર એક્સપ્રેસિંગ મેનર ઓફ એક્શનને આપણે અહીં પૂર્ણ કરશું. વળી પાર્ટ નંબર 6ની અંદર નવા જ એક ટોપિક સાથે ફરી પાછું આપણે પાર્ટ નંબર 6માં મળીશું.